વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 માં ગણિત વિષયમાં બાહ્ય પ્રકરણ કેટલું ભારે અને કેટલું હલકું તેના વિશે જોશું તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે એમ વાત કરીએ કે 1 કિલો રૂ અને 1 કિલો બટાકા તો બંને વસ્તુઓમાં તમને બટાકા છે એ વજનવાળા લાગશે જ્યારે રૂ છે એ તમને વજનમાં હલકું લાગશે પણ ના એવું નથી બંને નું વજન તો કેટલું છે 1 જ કિલોગ્રામ છે કેટલું છે 1 કિલોગ્રામ પણ રૂ છે એ વજનમાં જરા હલકું છે તો એનો જથ્થો કેવો લાગશે તમને મોટો અને થોરો એટલે કે એનું તમને વજન લાગશે નહીં જ્યારે બટાકા છે એ વજનમાં ભારે છે તો એક નાનકડી થેલીમાં પણ આ જે 1 કિલોગ્રામ બટાકા છે એ તમારા આવી જશે અને એ કેવો લાગશે વજનમાં ભારે તો એ જ વસ્તુ ઉપર આજે આપણું આ પ્રકરણ છે કેટલું ભારે અને કેટલું હલકું તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય ક્યારેક આપણે અડધો કિલોગ્રામ પણ વસ્તુ લેવા જઈએ છીએ એવું નથી કે દરેક વસ્તુ આપણે 1 કિલોગ્રામમાં જ લઈએ અમુક વસ્તુઓ એવી હોય છે કે જે આપણે રોજિંદા જીવન વપરાશમાં બહુ જાણી જોતી ન હોય તો આપણે એને અડધો કિલોમાં પણ મંગાવી શકીએ છીએ તો એ વસ્તુઓને અડધો કિલો એટલે શું થાય તો કે અડધો કિલા એટલે કિલોગ્રામ એટલે 500 ગ્રામ બરાબર અડધો કિલો ને કેટલા કહેવાય તો કે 500 ગ્રામ અને એનાથી પણ અડધા હોય એને આપણે શું કહી શકીએ તો કે 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ તો 1000 કિલો 1000 ગ્રામ છે 1 કિલોગ્રામ ના 1000 ગ્રામ થાય એના અડધા કરીએ તો 500 ગ્રામ થાય અને એના પણ અડધા કરીએ તો કેટલા થાય 250 ગ્રામ આપણને થાય આ દરેક માપ આપણે પોતાના જીવનમાં જે જરૂરિયાત વસ્તુઓ હોય છે એ પ્રમાણે આપણે મંગાવતા હોઈએ છીએ તો હવે જુઓ તમને હું કહું કે આપણે ઘઉં છે બરાબર છે ઘઉં ચોખા રાઈ પછી ચા પછી મરચા પાવડર બરાબર છે તો આ આપણે ક્યારેક મમ્મીને તમે પૂછજો કે આ બધી વસ્તુઓનો તું મમ્મી ઉપયોગ કરસ તો મમ્મી કહેશે હા પણ ઘઉં છે એ આપણે અડધો કિલો કે 1 કિલો મંગાવશું નહીં શું કામ કે આપણે જીવન જરૂરિયાતમાં રોજ આપણે રોટલી ખાવા તો જોઈએ એટલે કે 1 કિલો ઘઉં છે એ આપણા મહિનામાં પૂરા થાય નહીં કારણ કે ઘરમાં સભ્યો હોય તો એ પ્રમાણે ઘઉં તો રોટલી તો જોઈએ જ બરાબર છે તો ઘઉં છે એ હંમેશા આપણે 100 કિલોગ્રામ અથવા તો 500 કિલોગ્રામ અથવા તો 1000 કિલોગ્રામમાં પણ ઘણા લેતા હોય છે તો ઘઉં આપણે કેટલા લઈએ 100 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામના પણ એને ગુણ્યા પણ 100 કરવાના બરાબર છે તો આપણે કેટલા થાય 100 કિલોગ્રામ ત્યારે હવે આપણે ચોખા છે એ 100 કિલોગ્રામ ન લઈએ દરેકના ઘરમાં આટલા દાળભાતની ખીચડી ન ખવાતા હોય તો એ લોકો તો 10 કિલોગ્રામ પણ લઈ શકે છે તો આપણે ચોખા છે એ 10 કિલોગ્રામમાં લઈએ ત્યાર પછી જુઓ હવે રાઈ છે ચાની ભૂકી છે એ તો આપણે બહુ સાવ થોડી થોડી રાઈ છે એ વઘારમાં પણ એક અડધી ચમચી જેટલી જોઈએ અને ચા છે એ પણ એક ચમચી કે બે ચમચી જોઈએ તો એ વજનમાં હોય છે જ્યારે આ જે ચોખા છે ઘઉં છે એ વજનમાં કેવા છે ભારે તો તમે 1 કિલો રાઈ લ્યો અને 1 કિલો ઘઉં લ્યો તો તમને ઘઉં છે એ કેવા લાગશે વજનમાં વજનદાર લાગશે જ્યારે ચાની ભૂકી છે ચાનો જે પાવડર છે એ કેવો લાગશે વજનમાં થોડો અને એનો જથ્થો પણ કેવો લાગશે તમને વધારે જ્યારે ઘઉં છે એ 1 કિલો તો નાનકડી ટોપડીમાં કે વાટકામાં પણ આવી શકે કારણ કે એ ભારે છે એટલે એનો જથ્થો થોડો આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ રાઈ તો રાઈ ઘરમાં કેટલી જોઈએ 10 કિલોગ્રામ તો ન જોઈએ 1 કિલોગ્રામ પણ ન જોઈએ તો મહિનાની આપણે ફક્ત 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ રાઈ તો ઇનફ જોઈએ બસ ઘણી થાય 250 ગ્રામમાં પણ આપણે વધે એ વધે એટલી રાઈ થાય કારણ કે આપણે એક થોડી કેક જ રાઈ નાખીએ તો આટલી રાઈ હોય તો પણ આપણો આખો
આખો મહિનો આરામથી નીકળી જાય એટલે કે આપણે રાઈસી એ મહિના ની 250 ગ્રામ પણ માંડ જોઈએ ત્યાર પછી આવે ચાની ફૂકી એટલે કે ચા તો એ કોઈના ઘરમાં વધારે વપરાતી હોય તો એ લોકો 500 ગ્રામ પણ મંગાવી શકે છે પણ 100 કિલોગ્રામ કે 10 કિલોગ્રામ તો કોઈના ઘરમાં ચાનો પાવડર આવતો ન હોય કારણ કે એટલો ચાનો પાવડર તો આમ પણ આર્થિક રીતે પણ મોંઘો પડે અને એટલો બધો ચાનો પાવડર એટલે કે 10 કિલોગ્રામ ચાનો પાવડર ઘરમાં જોઈએ નહીં 500 ગ્રામ એટલે કે 1 કિલો ના પણ અડધા 1 કિલો ના પણ અડધા એટલે કે અડધો કિલો ચાની ભૂકી તો બસ થઈ જાય મહિનામાં આખામાં બરાબર ત્યાર પછી આવે છે મરચા પાવડર તો મરચા પાવડર પણ સાતમાં આપણે બહુ ઝાઝું જોઈએ નહીં તો 500 ગ્રામ તો ઘણું થઈ જાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ બધી વસ્તુઓ જે છે એ આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને આપણી જરૂરિયાત પ્રમાણે આપણે એને મંગાવતા હોઈએ છીએ બરાબર છે કે કોઈ કિલોમાં કોઈ 500 ગ્રામમાં કોઈ 200 ગ્રામમાં કોઈ 100 કિલોમાં કોઈ 10 કિલોમાં કોઈ 5 કિલોમાં તો આપણી જરૂરિયાત પ્રમાણે આપણે મંગાવતા હોઈએ છીએ તો આ વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય ત્યાર પછી અડધો કિલોગ્રામ એટલે 500 ગ્રામ થાય અને અડધો કિલો ના પણ એટલે કે 500 ગ્રામ ના પણ અડધા 250 ગ્રામ થાય તો એ વસ્તુઓ તમે ખાસ યાદ રાખજો અને આપણે આટલા જે સાધે પોથીના દાખલાઓ છે એમાં આપણે ખાસ આનો ઉપયોગ કરી અને તમને અમુક વસ્તુઓ આપેલી હોય કે આટલા આટલા કિલોની વસ્તુઓ આ લીધેલી છે આટલા આટલા ગ્રામની આ વસ્તુઓ લીધેલી છે તો કિલો હારે કિલોનો સરવાળો કરવાનો અને ગ્રામ સાથે ગ્રામનો સરવાળો કરવાનો એ દાખલાઓ આપણે સાધે પોથીમાં આગળ કરશું તો આટલું તમે સમજી લેજો અને તમારી જે પાઠ્યપુસ્તક છે એમાં વાંચી લેજો નમસ્તે વિદ્યાર્થી મિત્રો